તાજેતરમાં જામનગર જિલ્લાના જોધપુર તાલુકાના નરમાડા ગામે અનિતાબેન અમલાણી નામની મહિલાને ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ છેડતી કરી હતી અને બે લાફા માર્યા હતા તેવી ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થતાં રઘુવંશી સમાજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે ગુનેગાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જો કે પ્રશાસન દ્વારા આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રઘુવંશી સમાજ ભગતસિંહના માર્ગે ચાલીને આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસન તેમજ સરકારની રહેશે મહિલા જ્યારે ખરીદી કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારીએ મહિલાને હાથ દેખાડીને ઊભી રાખી હતી અને ત્યારબાદ મહિલાનો હાથ પકડીને અભદ્ર માંગણી કરી હતી આજે અમે રઘુવંશી યુવા શક્તિ સંઘની રાજકોટ જિલ્લા સંગઠનની ટીમ રાજકોટ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર પાઠવવા માટે એકત્રિત થયા છે થોડા દિવસ પહેલા જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રઘુવંશી સમાજની મહિલા પર પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા છેડતી કરવા અને તેમને બે લાફા મારીને સમગ્ર જામનગર જ અને આજે રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબને પત્ર પાઠવીને ગૃહ રાજ્ય મંત્રી સાહેબ શ્રીને તેમજ ડીજીપી આશિષ સાહેબ શ્રીને અપીલ કરવામાં આવે છે કે આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી